તો આ તરફ શુદ્ધ ઘીના નામે વેચાતું ઘી શુદ્ધ તો દૂર ઘી હોય છે કે નહીં તે પણ જરૂરી નથી, કારણ કે રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો જે બજારમાં વેચાતા ઘીની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઉભા કરે છે. રાજકોટની કૃષ્ણા ડેરી અને મહેશકુંજ નામના મકાનમાંથી લેવાયેલ ઘીના નમૂના ટેસ્ટમાં ફેલ થયા છે. તપાસમાં સામે આવ્યું કે ઘી બનાવવા દૂધની જગ્યાએ પામોલીન તેલ અને હળદરનો ઉપયોગ થતો હતો. નફાખોરો કાળી કમાણી માટે બેફામ બન્યા છે, જોકે આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ ગંભીર સવાલ ઉભા થયા છે. ડોક્ટર જયેશ વાઘાણી, આરોગ્ય અધિકારી, અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. જયેશભાઈ, આ જે મામલો સામે આવ્યો છે, શું આ કાર્યવાહી આ સમગ્ર મામલે થઈ રહી છે અત્યારે? હેલો, હાજી જી, રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં જે છે એ અમારી જે મસાલા જે ડ્રાઈવ છે એ હાલ ચાલુ છે. આ ઉપરાંત થોડા દિવસો પહેલા અમારે ઘી ઉપરાંતના તેલની જે છે એ પણ સેમ્પલ છે એ લેવામાં આવેલા હતા. એ સેમ્પલ છે એમાં દૂધ અને ઘીની પેદાશો ઉપરાંત તેલના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઘણા ઉપરાંત એક સેમ્પલ છે શ્રીખંડનું પણ લેવામાં આવ્યું, તો એ બધા સેમ્પલમાં પણ કલરની ભેળસેળ છે એ માલુમ પડેલ છે. અને ઘણા સેમ્પલ છે સબ સ્ટાન્ડર્ડ થઈને આવેલ છે. હાલ જે છે એજ્યુડિકેશનની નોટિસ પીરિયડ જે ચાલુ છે અને ત્યારબાદ જે છે કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી કરવામાં આવશે સર. આ વસ્તુ, આ સવાલ જે છે ને વારંવાર ઉભો થાય છે, કારણ કે હવે રાજ્યમાંથી ઘણી બધી જગ્યાએ આ પ્રકારની નકલી વસ્તુઓ મળી રહી છે. તો આરોગ્ય વિભાગ આ મામલે હવે સખત થયું છે ખરું, કે પહેલા જેવી જ કાર્યવાહી થાય છે કે હા ચેકિંગ કર્યું, બે મહિના બાદ તેનો રિપોર્ટ આવશે ને પછી જો કાર્યવાહી થાય તો થાય, ન થાય તો ન થાય, અને પછી આવતા વર્ષે જોયું જશે ફરી એકવાર આવશે તો? ના, આવું 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 નથી થતું હતું. બેઝિકલી કોઈ પણ સેમ્પલ છે સેમ્પલ લેવામાં આવે છે, સેમ્પલ જે છે એ માન્ય લેબોરેટરી છે, ગવર્નમેન્ટ માન્ય લેબોરેટરી છે, તે મોકલવામાં આવતું હોય છે. ત્યારબાદ એનો રિપોર્ટ છે એનો અંદાજિત સમયગાળો 1.5 થી 3 મહિનાનો હોય છે. ત્યાં વેઇટિંગ મુજબ જે આપણો રિપોર્ટ છે એ આવતો હોય છે, ત્યાં સુધીમાં આપણે માલ જે છે એ સીઝ કરેલો હોય. સર, રિપોર્ટ આવવામાં આટલી બધી વાર કેમ લાગે છે? 1.5 થી 2 મહિનાનો સમય. આપણી જે માન્ય લેબોરેટરી છે એની ગુજરાતમાં જે માન્ય લેબોરેટરી છે એની સંખ્યા ઘણી બધી ઓછી છે. આપણા જે જે સેમ્પલ છે રાજકોટ જે છે કોર્પોરેશન લગભગ રાજ્યમાં સૌથી વધારે સેમ્પલ કલેક્શન કરતું એક યુનિટ છે. ઉપરાંત રાજકોટ ઉપરાંતના તમામ શહેરો કોર્પોરેશન ડિસ્ટ્રિક્ટમાંથી પણ સેમ્પલ છે માન્ય લેબોરેટરીઝમાં જતા હોય છે. લેબોરેટરીઝ પોતાના કામના ભારણ મુજબ જે છે આ લેબોરેટરીઝમાં ટેસ્ટિંગ થતું હોય છે અને એના રિપોર્ટ થી આપણને વેલી કાર્યવાહી કયા પ્રકારની થશે આવા એકમો પર? હવે કાર્યવાહી કયા પ્રકારની થશે આવા એકમો પર? સર જી, હાલ જે છે આમાં 3 પ્રકારની કાર્યવાહી છે. સેમ્પલ જો પાસ થાય તો કોઈ કાર્યવાહી કરવાની થતી નથી, પરંતુ સેમ્પલ જે છે એ મિસબ્રાન્ડેડ અથવા સબ સ્ટાન્ડર્ડ એટલે કે તેના જે પેકેજિંગ યુનિટ ઉપર FSSAI નંબર ન હોય અથવા કોઈ પણ જે ડિટેલ જે છે એ ના હોય તો સેમ્પલ જે છે એ સબ મિસબ્રાન્ડેડ થતું હોય છે. આ ઉપરાંત સેમ્પલમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ છે એ માન્ય લેબોરેટરી લેવલ કરતા ઘણી બધી વધારે હોય તો એ સબ સ્ટાન્ડર્ડ થતું હોય છે. અને ત્રીજું એક સેમ્પલનું રિઝલ્ટ આવતું હોય છે એ અખાદ્ય, તો અખાદ્ય જે સેમ્પલ છે એમાં કોઈ પણ જે છે એમાં આપણે ફોજદારી ગુનો છે ડાયરેક્ટલી કોર્ટની અંદર મ્યુનિસિપલ કોર્ટમાં દાખલ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત જયારે સબ સ્ટાન્ડર્ડનો કિસ્સો આવે ત્યારે આપણે માન્ય રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર એટલે કે RSSAIની કોર્ટમાં આપણે એજ્યુડિકેશનની કાર્યવાહી કરતા હોય છે. એજ્યુડિકેશનની કાર્યવાહી છે એમાં લગભગ 3 થી 4 મુદતમાં તે એજ્યુડિકેશન ઓફિસર તરીકે માન્ય RSSAI છે એ દંડની સાથે FSSAIના નોર્મ્સ મુજબ દંડ. સર, આટલી બધી કાર્યવાહી જે આપ કહી રહ્યા છો, આટલી બધી કાર્યવાહી થાય છે તો બી આ લોકો અટકતા કેમ નથી આવા એકમોને? શા માટે આની પર આવી લગામ નથી લાગતી સર? જી, એમાં FSSAI જે છે એના નિયમ્સ મુજબ કે નોર્મ્સ મુજબ જે આપણે એજ્યુડિકેશન કરતા હોઈએ છીએ, એજ્યુડિકેશન પછી એને અપીલનો પણ એક ચાન્સ આપતા હોય છે. અપીલ કર્યા પછી એ દંડની જે RSSAI જે દંડ કરે છે દંડ ભરતા હોય છે. 3 થી વધારે જો એજ્યુડિકેશન કાર્યવાહીની અંતે એમને જો દંડ થાય તો એનું FSSAIનું લાઇસન્સ છે રદ થતું હોય છે. પરંતુ ઘણા સર આરોગ્ય વિભાગ થકી એવું કહેવામાં આવે છે ખરું કે આ પ્રકારની જે લેબ છે જેમાં 1.5 થી 2 મહિનાનો સમય જતો રહે છે રિપોર્ટ આવવામાં, એમાં વધારો કરવો જોઈએ? કારણ કે આ તો ખૂબ જ ગંભીર બાબત છે. જો આના પર અત્યારથી જાગવું નહીં, રાજ્ય સરકાર જાગશે નહીં સરકાર અથવા તો આરોગ્ય વિભાગ, તો તેનાથી વધુ નુકસાન થઈ શકશે લોકોને, એવું નથી લાગતું? ના, આ બાબતે રાજ્ય સરકાર સતર્ક છે અને એ બાબતે હાલ જે છે લેબોરેટરીની સંખ્યા વધારવા બાબતે વિચારણા આધીન છે. લગભગ અમને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન વતી પણ અમુક જે કોર્પોરેશન છે ત્યાં પોતાની જે લેબોરેટરીઝ નથી તો લેબોરેટરીઝ પ્રસ્થાપિત થાય એ માટે અમને સૂચના છે આપવામાં આવેલી છે. જી, આભાર સર અમારી સાથે જોડાવા બદલ.
સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર સરવૈયા પણ જોડાઈ ગયા છે. મયુર, જયેશ વાકાણી તો કહી રહ્યા છે કે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ ખૂબ જ નબળી કામગીરી આરોગ્ય વિભાગની સામે આવી છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે કે નફાખોરો પોતાનો નફો રળવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. બિલકુલ, જે પ્રકારે જયેશ વાકાણીએ કહ્યું કે માત્ર કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ જે 2 મહિના પહેલાં જે 9 ફેબ્રુઆરીના રોજ જે છે તે નમૂના લેવામાં આવ્યા હતા. ક્રિષ્ણા ડેરી ખાતે છું, આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાંના જ છે. ત્યાંથી નમૂના જે છે તે લેવામાં આવ્યા હતા અને ત્યાં શુદ્ધ ઘી વેચવાનું કહેવામાં આવતું હતું, પરંતુ ત્યાંથી વેજીટેબલ ઘી વેચવાનું હોય તેવું સામે આવી રહ્યું છે અને તેના નમૂના જે છે તે હાલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 2-2 મહિના સુધી જે નમૂના જે છે તે પૃથ્થકરણ માટે મોકલાતા હોય છે અને તેનો રિપોર્ટ જે છે તે 2 મહિના બાદ આવતો હોય છે અને ત્યારબાદ ખબર પડે છે કે હવે આ જે ઘી છે તે ખાવા લાયક ન હતું. ત્યાં સુધી કેટલાય લોકો જે છે તે આ ઘીને આરોગતા હોય છે, અન્ય પણ આવી વસ્તુ હોય છે તેને આરોગતા હોય છે અને ઘણા બધા જે છે તેમના નુકસાન જે છે તે શરીરમાં થતા હોય છે, એટલે કે આરોગ્ય સાથે ચેડા જે છે તે થતા હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા જો આ પ્રકારની કાર્યવાહીમાં તાત્કાલિક રિપોર્ટ આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક લોકો જે છે તેમના આરોગ્ય સાથે ચેડા ન થઈ શકે, કારણ કે જે પ્રકારે આરોગ્ય વિભાગ ફેબ્રુઆરીની અંદર જ્યારે નમૂના લેતું હોય છે ને ત્યારબાદ 2-3 મહિના સુધી રિપોર્ટ ના આવતા હોય ત્યાં સુધી આ ઘી જે છે તે અથવા તો કોઈ પણ વસ્તુઓ જે જેના નમૂના લેવામાં આવે છે તે વેચાતી હોય છે. આવી જ જગ્યાએ રાજકોટની અંદર 2 જગ્યાએથી નમૂના જે છે તે 9 ફેબ્રુઆરીના રોજ લેવામાં આવ્યા હતા, જેમાં ક્રિષ્ણા ડેરી ફાર્મ જે છે અંકુરનગર મેઇન રોડ ઉપર આવેલું છે ત્યાંથી લેવામાં આવ્યા હતા અને તેમાં પામોલિન તેલ જે છે તેમનો ઉપયોગ કરવામાં આવતો, એટલે કે વેજીટેબલ તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો ને જે ખૂબ જ નુકસાનકારક હોય છે. હાર્ટ એટેક તેમજ આંતરડાના રોગ સહિતના રોગો જે છે તે પણ થતા હોય છે. તેમને લઈને હવે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવું રહેશે. અહીંયા આપણે બેન છે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું. બેન, તમારી ત્યાંથી અહીંયા નમૂના લેવામાં આવ્યા હતા, ક્યારે નમૂના લેવામાં આવ્યા હતા અને નમૂના ફેલ થયા છે? હા, નમૂના ફેલ થયા, પણ અમે ગ્રાહકને 240 ને 260 નું ભાવનું ઘી દેતા, પણ ગ્રાહકને ખબર જ છે કે ઘી ઓરિજિનલ ન હોય ને અમે દીવાબત્તીનું કહીને જ દેતા ને અમારી પાસે એનું ઓલો શું કહેવાય લેબલ હોત છે. પણ વાત સાચી છે, તમે જે ઘી વેચતા હતા એ તો નમૂના ફેલ થયા છે, એમાં પામોલિન તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો, હળદરનો ઉપયોગ કરવામાં આવતો. દીવાબત્તીનું કંઈ દેતા, ગ્રાહક કોઈ એવું ગાંડુ નથી કે ગ્રાહકને ખબર ન પડે કે 240 ને 260 નું ખાવાનું ઘી આવે, બરોબર? ગ્રાહકને બધાને ખબર જ છે ને અમે ચોખ્ખું કહીને જ દેતા કે આ ઘી દીવાબત્તીનું છે. પછી ગ્રાહક ઘરે જઈને ગમે એ કરે, અમને ખ્યાલ નથી. તમે ઘરે જઈને અમારે ત્યાંથી લઈ જાઓ, ઘરે જઈને તમે ખાવ તો એ અમારો ગુનો. પામોલિન તેલનો ઉપયોગ કરવો ઘીની અંદર તે નુકસાનકારક હોય છે, હાર્ટ એટેક જેવી બીમારીઓ હોય ને. અમે ઘરે નથી બનાવતા, તૈયાર લઈને જ વેચીએ. કોઈ કાર્યવાહી તમારા ઉપર હજી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે ખરા? હા, અમે નમૂનો લઈ ગયા છે, અમે નમૂનો આપી દીધો છે, અમારી પાસે બિલ હોત છે. આજે ક્રિષ્ણા ડેરી ફાર્મ છે અંકિત જે તે કહી રહ્યા છે કે અમે દીવાબત્તી માટેનું ઘી જે છે તે કહીને વેચતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક સવાલો એ ઉઠી રહ્યા છે કે પામોલિન તેલનો ઉપયોગ જે છે તે કરવામાં આવતો હતો અને હળદર જે છે તેમનો ઉપયોગ ઘીની અંદર કરવામાં આવતો હતો. હૃદયરોગ જેવા ગંભીર બીમારી જે છે આ જો ઘી ખાવામાં આવે તો તેનાથી થતો હોય છે, પરંતુ સૌથી મોટો સવાલ આરોગ્ય વિભાગ ઉપર થઈ રહ્યો છે કે તેમણે 2-2 મહિના સુધી આ ઘી વેચાતું રહ્યું ત્યાં સુધી કોઈ કાર્યવાહી ન કરી, માત્ર થોડો જથ્થો સીલ કરી અને ક્યાંક ને ક્યાંક સંતોષ માની લીધો ત્યાં સુધી ઘી જે છે જ્યાં જ્યાંથી વેચાતું હતું ત્યાં માત્ર જે છે તેમને લઈને ક્યાંક કાર્યવાહીને વાતો જે છે તે કરવામાં આવતી હોય છે. નમૂના જે છે તે 2 જગ્યાએથી લેવામાં આવ્યા હતા અને બંને જગ્યાના નમૂના હાલ જે છે તે ફેલ થયા છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે.